ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઓકે, તમે અત્યાર સુધીના બધા જ વિડીયો સરસ રીતે જોયા, બરાબર? અને તમે પીડીએફ પણ લખી, તો હવે તમને ખબર પડી વિડીયો જોતા જોતા અને હોમવર્ક કરતા કરતા આપણું ફર્સ્ટ સેમ પૂરું થઈ ગયું. તો હવે સમય આવ્યો છે પરીક્ષાનો, તો હવે પરીક્ષાની પણ તૈયારી કરવી જોઈએ ને. તો આની માટે અમે તમને મોડલ પેપર મોકલ્યા હતા. આમાંથી કોણે કર્યા છે મોડલ પેપર? કોણે લખ્યા છે? અરે વાહ, તમે બધાય લખ્યા છે, વેરી ગુડ. તો ચલો, આજે હું તમને એ મોડલ પેપરનું સોલ્યુશન બતાવવા જઈ રહી છું. એટલે તમે તમારા પેપરમાં તમે જે લખ્યું છે ને તે ચેક કરી લેજો કે તમે સાચું તો લખ્યું છે ને. ઓકે, તો ચલો આપણે સોલ્યુશન જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પ્રશ્ન એક જોઈએ. એમસીક્યુ લખો, એટલે કે અહીં સવાલ આપેલા હશે, નીચે અ બ ક અને ડ માં તેના જવાબ આપ્યા છે, તેમાંથી એક જવાબ સાચો છે, તો આપણે તે જોવાનો છે. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી ગોળ અને સપાટ છે? હવે મને કહો, અહીં ચાર ઓપ્શન આપ્યા છે, અ દડો, બ લખોટી, ક સિક્કો અને ડ એક પણ નહીં. હવે તમે યાદ કરો જોઈએ કે અહીં જે ત્રણ વસ્તુ આપી છે, દડો, લખોટી અને સિક્કો, એમાંથી કઈ વસ્તુ એવી છે જેની સપાટી ગોળ અને સપાટ છે? બરાબર, તો યાદ કરો જોઈએ, શું આવશે? દડો આવશે? ના, દડો તો ગોળ છે. ત્યારબાદ છે લખોટી, તો લખોટી આવશે? ના, લખોટી પણ ગોળ છે. સિક્કો, સિક્કો પણ ગોળ છે, પણ તેને આડો મૂકે તો તેની સપાટી હોય છે ને સપાટ. હા, તો જવાબ શું આવશે? સિક્કો. તો આપણે ત્યાં ખરું કરીશું. ઓકે, ત્યારબાદ છે બીજો. મારામાં ઓછું પાણી સમાય છે. જોઈએ ઓપ્શન, ડોલ, ગ્લાસ, માટલો કે ટાંકી. હવે તમારા ઘરે ટાંકી હશે ને, એમાં તો કેટલું બધું પાણી સમાય. માટલું, માટલામાં પણ ઘણું બધું પાણી સમાય. ગ્લાસ, તમે પીવા માટે ઉપયોગ કરો છો ને. અને બીજું છે ડોલ, તો ડોલમાં પણ તમે નાહવા માટે તો ઘણું બધું પાણી લો છો, તો આમાં કઈ વસ્તુ એવી છે જેમાં ઓછું પાણી સમાય? હા, ગ્લાસ. તો આપણે ગ્લાસમાં ખરું કરીશું. ઓકે, ત્યારબાદ છે ત્રીજો સવાલ. 45માં 4 ઓછા કરતા કઈ સંખ્યા મળે? હવે 45 આપ્યા છે, બરાબર, તેમાંથી 4 ઓછા કરવાના છે, એટલે કે 4 બાદ કરી દેવાના છે, તો કે કઈ સંખ્યા મળશે આપણને? 43, 42, 40 કે 41? યાદ કરો. હા, તમને જવાબ ખબર છે, તો આ તમારે જાતે કરવાનું. ઓકે, ત્યારબાદ ચોથો સવાલ. નીચેનામાંથી ભારે વસ્તુ કઈ છે? ચલો ઓપ્શન જોઈએ. 1 કિલો ઘઉં, 2 કિલો રૂ, 1 કિલો લોખંડ અને ડ, અ અને ક બંને. હવે અહીં શું આપ્યું છે? ઘઉં આપ્યા છે 1 કિલો, 2 કિલો રૂ આપ્યું છે અને 1 કિલો લોખંડ, એટલે કે ઘઉં પણ 1 કિલો છે અને લોખંડ પણ 1 કિલો છે, એટલે એ બંને સરખું છે. જ્યારે રૂ કેટલું છે? 2 કિલો, એટલે ભારે વસ્તુ કઈ હશે? હા, 2 કિલો રૂ. અને અ અને ક તો આવશે જ નહીં, કારણ કે અ અને ક માં તો 1 કિલો ઘઉં અને 1 કિલો લોખંડ છે, તો જવાબ આપણો શું આવશે? હા, 2 કિલો રૂ. ઓકે, તો આપણે તેમાં ખરું કરીશું. ત્યારબાદ સવાલ છે પાંચમો. 1 છોડ પર 15 ફૂલો છે, તેમાંથી 10 ફૂલની એક માળા બનાવી, તો છોડ પર કેટલા ફૂલ રહ્યા? વિચારો જોઈએ. 15 ફૂલ છે, તેમાંથી આપણે 10 ફૂલની એક માળા બનાવી, તો આપણે 10 બાદ કરીશું, તો 15 છે, તો 15માંથી 10 બાદ કરતા આપણને કઈ સંખ્યા મળશે? હા, 5. બરાબર, તો જોઈએ ઓપ્શનમાં શું છે. 5 ફૂલ, 15 ફૂલ, 10 ફૂલ કે 12 ફૂલ,
આપણો જવાબ આવી ગયો ને, શું આવ્યો? હા, પાંચ ફૂલ. તો આપણે ત્યાં ખરું કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, હવે પ્રશ્ન એકનો બ જોઈએ. સૂચના છે ક્રમિક સંખ્યા પૂર્ણ કરો. તમે બધા જાણો છો ને ક્રમિક સંખ્યા કોને કહેવાય? જે ક્રમમાં આવતી હોય તે સંખ્યાને ક્રમિક સંખ્યા કહેવાય, બરાબર? અહીં આપણને સરસ ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે? હા, સ્કેલ આપી છે, ફૂટપટ્ટી, બરાબર? ફૂટપટ્ટીમાં પણ સેન્ટીમીટરમાં અંકો આપ્યા હોય છે ને, 1 થી 15. નાની ફૂટપટ્ટી હોય તો 1 થી 15 અંક હોય, એના કરતા મોટી હોય તો 1 થી 30 અંક હોય, બરાબર? અને હજી એના કરતા પણ મોટી હોય તો એમાં 1 થી 100 અંક પણ આપેલા હોય છે. તો અહીં ફૂટપટ્ટીમાં કેટલીક સંખ્યા આપી છે, ચલો આપણે જોઈએ. 92, 94 અને 97. હવે વચ્ચે જે ખાલી જગ્યા આપી છે તેમાં તમારે તેના પછીનો અંક લખવાનો છે, એટલે કે ક્રમિક સંખ્યા જે આવતી હોય તે લખવાની છે. તો અહીં 92 આપ્યા છે, તો હવે મને કહેશો 92 પછી શું આવશે? 93. તો અહીં લખીશું 93. ત્યારબાદ 94 આપ્યા છે, 94 પછી શું આવશે? હા, 95. તો અહીં લખીશું 95. 95 પછી શું આવશે? 96. વેરી ગુડ. અને 97 આપ્યા છે, અને 97 પછી કઈ સંખ્યા આવશે? 98. ઓકે, તો આ થઈ ગઈ આપણી ક્રમિક સંખ્યા પૂર્ણ. ઓકે, હવે ત્યારબાદ બીજું છે શાળાના વર્ગખંડને નંબર આપો. તમે પણ શાળાએ જાઓ છો, તમારા વર્ગખંડ ઉપર પણ નંબર લખ્યા હશે ને, તો એવી રીતે આ શાળાના વર્ગખંડને નંબર આપવાના છે. તો અહીં 1, 2, 3 અને 4 વર્ગખંડ આપ્યા છે. એમાં પહેલા વર્ગખંડમાં નંબર લખ્યો છે 59. બાજુના વર્ગખંડમાં ખાલી જગ્યા આપી છે, તેની બાજુના વર્ગખંડમાં પણ ખાલી જગ્યા છે, અને ત્યાર પછીના વર્ગખંડમાં 62 નંબર આપ્યો છે. તો હવે તમારે જોવાનું છે કે આના પછી કઈ સંખ્યા આવશે, બરાબર? તો આ તમારે જાતે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ક જોઈશું. જૂથ પૂર્ણ કરો, બરાબર છે? પહેલું આપ્યું છે કે 9 નું જૂથ પૂર્ણ કરો, એટલે કે અહીં આપણને પાનની ડિઝાઇન આપી છે. પહેલા ખાનામાં 2 પાન આપ્યા છે, બીજા ખાનામાં 1 આપ્યું છે, અને ત્રીજા ખાનામાં પણ 1 આપ્યું છે. હવે આપણે 9 સંખ્યા કરવાની છે, બરાબર? તો દરેક ખાનામાં આપણે કેટલા પાન દોરીશું? તો 9 પૂર્ણ થશે, એટલે કે 9 સંખ્યા બનશે. તો પહેલા ખાનામાં 2 પાન છે, એટલે ફરી પાછું આપણે 1 પાન દોરીશું. કેટલા પાન થયા? 1, 2, 3. બીજા ખાનામાં 1 પાન આપ્યું છે, અહીં પણ આપણે દોરીશું 1 અને 2. તો કેટલા પાન થયા? 1, 2, 3, 4, 5, 6. અને અહીં 1 પાન આપ્યું છે, એટલે કે 7. પણ હજી 9 સંખ્યા પૂર્ણ થઈ નથી. તો 7 ની અંદર આપણે હજી કેટલા પાન ઉમેરીશું? તો 9 સંખ્યા પૂર્ણ થશે. 9 નું જૂથ ક્યારે પૂર્ણ થશે? હા, હજી આપણે 2 પાન દોરવા પડશે, તો તે આપણે અહીં દોરીશું 1 અને 2. ઓકે, તો હવે આપણે ગણી લઈએ, 3 ને 3, 6 ને 3, 9. તો 9 નું જૂથ પૂર્ણ થઈ ગયું ને. ઓકે, ત્યારબાદ છે 6 નું જૂથ પૂર્ણ કરો. હવે આપણે 6 સંખ્યા પૂર્ણ કરવાની છે. ઓકે, તો પહેલા ખાનામાં 1 સ્માઇલી આપ્યું છે, બીજા ખાનામાં પણ 1 સ્માઇલી આપ્યું છે, અને ત્રીજા ખાનામાં કશું જ આપ્યું નથી. ઓકે, તો આપણે કેટલી સંખ્યા પૂર્ણ કરવાની છે? 6. એટલે કે આપણને 2 તો આપી દીધા છે, તો હવે આપણે એમાં કેટલા અંક ઉમેરીશું? તો આપણને 6 સંખ્યા મળશે. ચલો આપણે એક બીજું દોરીએ, 2 બની ગયા. ત્યારબાદ ફરી 1 દોરીશું, હવે કેટલા બન્યા? 1 2
ત્રણ ચાર અને છ દોરવા માટે હજી આપણે કેટલા સ્માઈલી દોરવા પડશે? હા, ચાર ને બે છ, તો બીજા ફરી આપણે આ બોક્સમાં બે સ્માઈલી દોરીશું, એક અને બે. ઓકે ફ્રેન્ડ, તો બની ગયા ને છ, એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે કે બે ને બે ચાર અને ચાર ને બે છ, તો છ નું જૂથ પૂર્ણ થઈ ગયું ને. એવી જ રીતે અહીં દસ નું જૂથ પૂર્ણ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને સમજ પડી ગઈ ને? તો હવે આ દસ નું જૂથ તમારે જાતે પૂર્ણ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે પ્રશ્ન બે, અ જોડીમાંથી હલકી વસ્તુ પર ખરું અને ભારે વસ્તુ પર ખોટાની નિશાની કરો, આપણે એ જોવાનું છે. હવે અહીં જુઓ ચિત્ર ધ્યાનથી. મોટું કુકર આપ્યું છે અને પ્લાસ્ટિકની મોટી ડોલ આપી છે, તો તમે ધ્યાનથી વિચારીને જોઈને મને કહો કે આ બેમાંથી હલકું શું છે અને ભારે શું છે. જુઓ ચિત્રને ધ્યાનથી જુઓ. હા, કુકર હલકું છે કે ભારે છે? ભારે છે, બરાબર. તો તેમાં આપણે શું કરીશું? ખોટું કરીશું. ઓકે, અને પ્લાસ્ટિકની ડોલ એકદમ હલકી હોય તો તેના પર આપણે ખરું કરીશું. ઓકે, તેવી જ રીતે અહીં આપ્યું છે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો. તો 10 રૂપિયાની નોટ જોવામાં તો તમને મોટી લાગે છે, લાગે છે ને? તો શું એનું વજન વધારે હશે? ના, 10 રૂપિયાની નોટ હલકી છે અને આ તો રૂપિયાનો સિક્કો છે, એટલે તેનું વજન વધારે હશે, બરાબર. એટલે આમાં હલકું શું છે? 10 ની નોટ હલકી છે, તો તેના પર આપણે ખરું કરીશું. અને રૂપિયાનો સિક્કો ભારે છે, તો તેના પર આપણે ખોટું કરીશું. ઓકે, તો આ બે ચિત્ર જોઈને તમને સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ? તો આ બેમાંથી કઈ વસ્તુ હલકી છે ને કઈ ભારે છે તમે મને કહેશો? હા, ફિરકી કેવી છે? ભારે છે. અને પતંગ કેવો છે? હલકો છે. તો આ તમારે જાતે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. અંદાજ લગાવો ઓછું કે વધારે, બરાબર. અહીં સફરજનના બી આપ્યા છે. તમને શું લાગે છે, 10 કરતા વધારે હશે કે 10 કરતા ઓછા હશે? આપણે ગણ્યા વગર જ અંદાજ લગાવવાનો છે. મને લાગે છે કે તે 10 કરતા ઓછા હશે, બરાબર. મેં ગણ્યા નથી, પણ મને અંદાજ મેં લગાવ્યો કે તે 10 કરતા ઓછા હશે, તો હું તેમાં ખરું કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, હવે તેના પછીનું ચિત્ર જોઈએ. એક ઝાડ આપ્યું છે અને તેમાં ઘણી બધી કેરીઓ છે, તો તમને શું લાગે છે, જે કેરીઓ છે તે 15 કરતા વધારે હશે કે 15 કરતા ઓછી હશે? આપણે ગણવાની નથી, ગણ્યા વગર અંદાજ લગાવવાનો છે. જોતા તો એવું લાગે છે કે 15 કરતા વધારે હશે, બરાબર. તો 15 કરતા વધારે ઉપર આપણે ખરું કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે ક જોઈએ. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. ચકલીને માળો બનાવવો છે, તો તેને 51 થી 75 સુધીના ટપકા જોડી માળો બાંધવા માટેની જગ્યા શોધવામાં મદદ કરો. અહીં ચકલી આપી છે, બરાબર, અને અહીં ઘણા બધા અંક આપ્યા છે. તો હવે આપણે તેને માળો બનાવવો છે, તો આપણે તેને 51 થી 75 સુધીના ટપકા જોડીને આપણે તેને માળો બાંધવામાં મદદ કરવાની છે. તો આપણે જોઈએ 51 ક્યાં આપ્યા છે. હા, અહીં 51 આપ્યા છે, તો અહીંથી આપણે શરૂઆત કરીશું. 52 53 54 55 56 58 69 67 68 69 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
તોતેર, ચુંમોતેર, પંચોતેર. ઓકે, હવે અહીંયા 51 સાથે આપણે આને જોડી દઈશું. આ શું બની ગયું? હા, ઝાડ બની ગયું. ચકલીબેન તો ખુશ થઈ ગયા, કારણ કે હવે તેમને માળો બાંધવાની જગ્યા મળી ગઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે પ્રશ્ન 3 નો અ જોઈશું. ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. અહીં 3 ટોપલા આપ્યા છે, તેની અંદર શું છે? હા, સફરજન. સફરજન ભાવે ને તમને બધાને? ઓકે, તો ચલો આ ચિત્ર જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન અહીં આપ્યો છે, એક ટોપલામાંથી 5 સફરજન વેચાઈ ગયા, તો હવે ટોપલામાં કેટલા સફરજન રહ્યા? એક ટોપલામાં, પહેલા તો આપણે એ જોવું પડશે કે દરેક ટોપલામાં કેટલા સફરજન છે. પહેલા ટોપલામાં જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ઓકે ફ્રેન્ડ, એટલે કે 3 એ 3 ટોપલામાં 20 સફરજન છે. એક ટોપલામાં કેટલા છે? 20. તો બીજા ટોપલામાં પણ 20 અને ત્રીજા ટોપલામાં પણ 20. તો 3 મળીને કેટલા સફરજન થાય? 60. બરાબર છે. હવે પહેલો સવાલ એવો છે કે એક ટોપલામાંથી 5 સફરજન વેચાઈ ગયા, તો હવે ટોપલામાં કેટલા સફરજન રહ્યા? 20 સફરજનમાંથી 5 સફરજન બાદ કરી દો તો કેટલા સફરજન વધશે? હા, 15. તો આપણે અહીં જવાબમાં લખીશું 15 સફરજન. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજો સવાલ છે, 2 ટોપલાના મળીને 25 સફરજન વેચાયા, તો હવે ટોપલામાં કેટલા સફરજન બાકી રહ્યા? એક ટોપલામાં 20 છે અને બીજા ટોપલામાં પણ 20 છે, એટલે કેટલા થાય? 20 ને 20, 40. પણ અહીં બંને ટોપલાના મળીને 25 સફરજન વેચાય છે, એટલે કે 40 સફરજનમાંથી 25 સફરજન વેચાઈ ગયા, તો હવે કેટલા સફરજન બાકી રહ્યા? કેટલા? હા, 15. ઓકે, તો અહીં લખીશું 15 સફરજન. ઓકે ફ્રેન્ડ્સ, અને ત્રીજો સવાલ છે, 3 ટોપલામાંથી 10-10 સફરજન વેચાય, તો 3 ટોપલાના મળીને કુલ કેટલા સફરજન વધશે? એક ટોપલામાં 20 છે, આમાં પણ 20 અને આમાં પણ 20. હવે 3 માંથી આપણે 10-10 સફરજન વેચવાના છે, તો 20 માંથી 10 બાદ કરીશું તો કેટલા વધશે? 10. આમાંથી 20 માંથી 10 બાદ કરીશું તો કેટલા વધશે? 10. અને આમાંથી 20 માંથી 10 બાદ કરીશું તો કેટલા વધશે? 10. એટલે કે 10 આમાં વધ્યા, આમાં 10 વધ્યા અને આમાં 10 વધ્યા, એટલે કે 10 ને 10, 20 ને 10, 30. તો કેટલા સફરજન વધ્યા? 30. બરાબર ને? તો અહીં લખીશું 30 સફરજન. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું બ. કોણ કેટલું ઉચકી શકે છે તેની સાથે જોડો. અહીં ચિત્ર આપ્યા છે, આ શેનું ચિત્ર છે? હા, ગધેડાભાઈ. ઓકે, અને આ શું છે? સાયકલ. તમે બધા સાયકલ ચલાવો છો ને? અને આ શું દેખાય છે? ટ્રેક્ટર છે? ના, શું છે? જેસીબી. હા, અને આ શું છે? નાનો બેબી. ઓકે, હવે આ દરેક વસ્તુ શું ઉચકી શકે છે, બરાબર? તે ચિત્ર અહીં આપ્યા છે, તો આપણે જોવાનું છે કે કોણ શું ઉચકી શકે છે. પહેલું છે તે દૂધનું કેન છે. ઓકે, બીજું છે તે શું છે? બુલેટ. હા, ત્રીજી અહીં આપ્યું છે દૂધની બોટલ. ઓકે, અને ચોથું છે રેતીની ગોળ. તો હવે તમને ચિત્ર જોઈને તો થોડી સમજ પડી જ ગઈ હશે કે કોણ શું ઉચકશે. ઓકે, તો તમે મને કહેશો ગધેડાભાઈ શું ઉચકશે? હા, રેતીની ગુણ. તો આપણે તેને
જોડી દઈશું. ઓકે, પછી સાયકલ. સાયકલ આમાંથી કઈ વસ્તુ ઉચકી શકશે? સાયકલ બુલેટ ઉચકી શકે? નહીં, કારણ કે બુલેટનું વજન તો વધારે છે અને સાયકલ તો હલકી છે. બરાબર, તો સાયકલ આમાંથી શું ઉચકી શકશે? હા, દૂધનું કેન. વેરી ગુડ. તમારા ઘરે પણ દૂધવાળા ભાઈ સાયકલ પર દૂધના કેન લઈને આવે છે ને? હા. આ શું છે? જેસીબી. જેસીબી આમાંથી શું ઉચકી શકે? દૂધની બોટલ. તો ઓ બુલેટ. વેરી ગુડ. તો આપણે જેસીબીને બુલેટ સાથે જોડી દઈએ. ઓકે, અને હવે એક જ બાકી રહ્યું છે, નાનું બેબી. તે શું ઉચકી શકે? દૂધની બોટલ. ઓકે, તેને ભૂખ લાગી હોય તો તે દૂધની બોટલ જાતે પકડીને દૂધ પીએ છે ને? તો આપણે તેને અહીં જોડીશું. ઓકે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, હવે પ્રશ્ન 3 ક જોઈએ. પેટર્ન પૂર્ણ કરો. બરાબર, અહીં ખાના આપ્યા છે, તેમાં પહેલા 3 ખાનામાં પેટર્ન આપી છે અને પછીના 2 ખાનામાંથી આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. પહેલા ખાનામાં તમને શું દેખાય છે? ત્રાસી લીટી. ઓકે, બીજા ખાનામાં ત્રાસી લીટી છે અને તેને જોડીને ઊભી લીટી છે. ત્રીજા ખાનામાં ત્રાસી લીટી છે, ઊભી લીટી છે અને આડી લીટી છે. તો હવે મને કહો જોઈએ કે ચોથા ખાનામાં શું આવશે? પહેલા આપણે ત્રાસી લીટી દોરીશું, ત્યારબાદ ઊભી લીટી દોરીશું, ત્યારબાદ આડી લીટી દોરીશું, ત્યારબાદ ફરી પાછા ઊભી લીટી દોરીશું. ઓકે, આ ચોથા ખાનાની પેટર્ન થઈ ગઈ. અને હવે પાંચમા ખાનામાં ત્રાસી લીટી, ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી અને ત્રાસી લીટી. તો જોયું, આ પેટર્ન પૂર્ણ થઈ ગઈ ને. શું બન્યું? ઘર જેવું બન્યું ને. ઓકે, હવે આપણે બીજી પેટર્ન જોઈએ. એરો આપ્યો છે આપણને, તો એ એરો ડાબી તરફ છે. ઓકે, અહીં એક એરો આપ્યો છે. બીજા ખાનામાં 3 એરો આપ્યા છે, તે કઈ બાજુ જાય છે? જમણી બાજુ. અને ત્રીજા ખાનામાં 5 એરો આપ્યા છે, તે કઈ બાજુ જાય છે? હા, ડાબી બાજુ. ઓકે, એટલે કે એક એરો આપ્યો છે, પછી બીજા ખાનામાં 3 એરો આપ્યા છે, એટલે કે એક પછી 2 સંખ્યા નથી અને ત્રીજી સંખ્યા છે, એટલે કે 3 એરો છે. 3 પછી 4 એરો નથી અને 5 એરો છે, એટલે કે 5 પછી 6 એરો નથી દોરવાના. કેટલા એરો દોરવાના છે? 7 એરો દોરવાના છે. પણ કઈ બાજુ જશે? ડાબી બાજુ કે જમણી બાજુ? હા, જમણી બાજુ. કારણ કે ત્રીજા ખાનામાં જે 5 એરો આપ્યા છે તે કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. તો ચોથા ખાનામાં 7 એરો દોરીશું, પણ જમણી બાજુ. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે ફ્રેન્ડ્સ, અને હવે આ છેલ્લા ખાનામાં અહીં આપણે 7 એરો દોર્યા, પછી 8 એરો દોરીશું અહીં? નહીં. કેટલા એરો દોરીશું? 9 એરો. ઓકે, તો 9 એરો દોરીશું, પણ તે કઈ બાજુ જશે? ડાબી કે જમણી? ડાબી બાજુ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીં 9 એરો દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજ પડી ગઈ ને? હવે મિત્રો, આપણે પ્રશ્ન 4 જોઈશું. આકાર મુજબ વસ્તુના નામ લખો. અહીં કૌંસમાં નામ આપ્યા છે, મોતી, ધજા, ઈંડુ, રોટલી, પીઝાનો ટુકડો, બટાકો, રમવાનો પાસો અને હાથરૂમાલ. હવે અહીં ચોરસ ખાનામાં તમે જોઈ શકો છો કે આપણને આકાર આપ્યા છે. ત્રિકોણ છે, લંબગોળ છે, ચોરસ છે અને ગોળ છે.
હવે અહીં જે વસ્તુના નામ આપ્યા છે તેમાંથી કઈ વસ્તુના આકાર આ ચાર આકારમાંથી છે તે વસ્તુનું નામ આપણે તે આકારમાં લખવાનું છે. તો આપણે પહેલી વસ્તુનું નામ જોઈએ, શું લખ્યું છે? મોતી. તો મોતી તમે મને કહેશો કેવું આવશે? ગોળ. બરાબર, તો ગોળ અહીં આપ્યું છે તો તે ખાનામાં આપણે લખીશું મોતી. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ છે ધજા. તમે બધાએ ધજા જોઈ છે ને, મંદિર પર હોય તો તેનો આકાર કેવો હોય? ત્રિકોણ. તો આ ત્રણ આકારમાંથી કયો આકાર ત્રિકોણ છે? આ છે ને. તો ત્રિકોણ વાળા ખાનામાં આપણે લખીશું ધજા. ત્યારબાદ છે ઈંડું. ઈંડું કેવું હોય? ગોળ હોય કે ચોરસ હોય? એક પણ નહીં હોય તો કેવું હોય? ઓકે, લંબગોળ હોય. હા, તો આ આકાર લંબગોળ છે? નહીં, ગોળ છે ને. તો લંબગોળ આકાર ક્યાં દેખાય છે? અહીં દેખાય છે. તો લંબગોળ આકારવાળા ખાનામાં આપણે લખીશું ઈંડું. ઓકે ફ્રેન્ડ્સ, અને ત્યારબાદ છે રોટલી. અરે, રોટલી ચોરસ હોય? તમે રોટલી બનાવતા આવડે છે? તમારા મમ્મી રોટલી બનાવે ને, કેવી બને છે? ગોળ કે ચોરસ? ગોળ બને છે. વેરી ગુડ. તો ગોળ આકાર અહીં આપ્યો છે તો તે ખાનામાં આપણે લખીશું રોટલી. ઓકે, ત્યારબાદ છે પિઝાનો ટુકડો. તમે બધાએ પિઝા ખાધા છે ને, પિઝાનો આકાર તો ગોળ હોય, આખો પિઝા હોય તો તેનો આકાર કેવો હોય? ગોળ. પણ તમને કટિંગ કરીને આપે તો તેનો આકાર કેવો થઈ જાય છે? ત્રિકોણ. બરાબર ને? તો ત્રિકોણ વાળા આકારના ખાનામાં આપણે લખીશું પિઝાનો ટુકડો. ત્યારબાદ છે બટાકું. અરે, બટાકાનું શાક તો તમારા બધાનું ફેવરિટ છે ને. તો કહો જોઈએ, બટાકાનો આકાર કયો આવશે? ઓ, લંબગોળ. વેરી ગુડ. તો આપણે અહીં આ ખાનામાં લખીશું બટાકું. ત્યારબાદ છે રમવાનો પાસો. તમે બધા લૂડો રમો છો ને? હા, તેમાં રમવાનો પાસો આવે છે, તેને ડાઈસ પણ કહેવાય. બરાબર, તો તે કેવો હોય છે? ચોરસ હોય કે ગોળ હોય? ચોરસ હોય છે ને. તો અહીં ચોરસ આકાર આપ્યો છે તો તે ખાનામાં આપણે લખીશું રમવાનો પાસો. અને છેલ્લું આપ્યું છે હાથ રૂમાલ. હાથ રૂમાલ કયા આકારનો હોય? ચોરસ. તો આ ખાનામાં આપણે લખી દઈશું હાથ રૂમાલ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજ પડી ગઈ ને? ઓકે ફ્રેન્ડ્સ, હવે પ્રશ્ન 4 બ જોઈએ. જેમાં વધુ પાણી સમાય તેના પર ગોળ કરો. અહીં તમને 4 ચિત્ર આપ્યા છે, બરાબર, જે જોડીમાં છે. તો હવે તમારે મને કહેવાનું છે, આ 2 ચિત્ર આપ્યા છે એમાં એક ડોલ છે અને બીજું માટલું છે, તો શેમાં વધુ પાણી સમાય છે? ડોલમાં કે માટલામાં? ડોલમાં. બરાબર, તો આપણે તેના પર ગોળ કરીશું. ત્યારબાદ કીટલી અને જગ આપ્યો છે, તો તમને શું લાગે છે, શેમાં વધારે પાણી સમાતું હશે? જગમાં કે કીટલીમાં? જગમાં. તો આપણે જગ ઉપર ગોળ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે પ્રશ્ન 4 ક જોઈએ. પ્રશ્નોના જવાબ વિચારીને લખો. આ તમારે વિચારીને જવાબ આપવાનો છે. ઓકે, તો એ માટે તમારે પહેલા સવાલ ધ્યાનથી વાંચવો પડશે અને સમજવો પડશે, તો જ તમે તેનો જવાબ લખી શકશો. ઓકે, પહેલો સવાલ છે, 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે 3 ચમચી ખાંડ અને 1/2 લીંબુ જોઈએ. બરાબર, 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો કેટલા ચમચી ખાંડ જોઈએ? 3 ચમચી ખાંડ અને 1/2 લીંબુ જોઈએ. તો 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ અને કેટલું લીંબુ જોઈએ? વિચારો. હા, 1 ગ્લાસ જ્યારે આપણે લીંબુ શરબત બનાવવાનું હોય તો 3 ચમચી ખાંડ જોઈએ છે.
तो बे ग्लास लींबू शरबत बनावाना होय तो बीजी त्रण चमची खांड लेवी पड़े एटले केटली चमची थई त्रण ने त्रण छ बराबर तो छ चमची खांड लेवी जोईए अने एक ग्लास लींबू शरबत बनावानुं होय त्यारे आपणे अर्धो लींबू लईए छे तो बे ग्लास लींबू शरबत बनावाना होय तो बीजू पण अर्धो लींबू लेवो जोईए ने तो अर्धो ने अर्धो केटलुं लींबू थाय एक लींबू ओके तो बे ग्लास लींबू शरबत बनावा माटे छ चमची खांड अने एक लींबू जोईए तो आपणे जवाब लखीए बे ग्लास लींबू शरबत बनावा ત્રણ ચમચી ખાંડ અને એક લીંબુ જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો તમારે પરીક્ષામાં પણ આ જ રીતે વિચારીને જવાબ લખવાનો છે ત્યારબાદ છે બીજો સવાલ મોસંબીના જ્યુસનો એક ગ્લાસ 15 રૂપિયાનો છે તો 3 ગ્લાસ મોસંબીનો જ્યુસ લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડે બરાબર હવે વિચારો એક ગ્લાસના કેટલા રૂપિયા છે 15 રૂપિયા તો આવા આપણે કેટલા ગ્લાસ લેવાના છે 3 ગ્લાસ તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે 15 ને 15 કેટલા થાય 30 બરાબર અને 30 ને 15 45 ઓકે તો 3 ગ્લાસ મોસંબીનો જ્યુસ લેવા માટે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે 45 રૂપિયા બરાબર છે તો અહીં લખીશું 3 ગ્લાસ મોસંબીનો જ્યુસ લેવા પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ છે એક જગમાં 3 મગ પાણી સમાય છે તો 3 જગમાં કેટલા મગ પાણી સમાય એક જગમાં કેટલા મગ 3 મગ તેવા આપણે 3 જગમાં પાણી ભરવાનું છે તો કેટલા મગ લઈશું આપણે એક જગમાં 3 બીજા જગમાં પણ 3 અને ત્રીજા જગમાં પણ 3 એટલે કે 3 ને 3 6 અને 6 ને 3 9 તો 3 જગમાં કેટલા મગ પાણી સમાય 9 મગ તો અહીં લખીશું 3 જગમાં 9 મગ પાણી સમાય ઓકે ફ્રેન્ડ્સ તો તમને સમજ પડી ગઈ ને પરીક્ષામાં તમારે આ જ રીતે વિચારીને જવાબ લખવાના છે હવે ફ્રેન્ડ્સ છેલ્લો પ્રશ્ન આપેલું ચિત્ર જુઓ ચણિયાચોળીમાં કેટલા આંબલા છે તે ગણો અને 45 આંબલા થાય તે રીતે બાકીના આંબલા દોરો બરાબર હવે નવરાત્રી આવી રહી છે ને તો અહીં સરસ ચણિયાચોળી દોરી છે તેમાં કેટલા આંબલા આપ્યા છે તે આપણે ગણીએ ચલો 1, 2, 3, 4 અને 5 અહીં તો 5 જ આંબલા દોર્યા છે અને આપણે કેટલા આંબલા કરવાના છે 45 ઓકે તો 45 માંથી આપણે 5 આંબલા તો એ લોકોએ દોર્યા જ છે તો હવે આપણે બીજા કેટલા દોરવા પડશે 40 બરાબર તો આપણે એ આંબલા અહીં દોરીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.
ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ અને ચાલીસ. દોરાઈ ગયા ને ફ્રેન્ડ્સ? ચાલીસ અબલા મેં દોર્યા અને બીજા પાંચ આપ્યા હતા, એટલે કે ચાલીસ ને પાંચ પિસ્તાલીસ, તો આપણે પિસ્તાલીસ આભલા દોરી દીધા. ઓકે ફ્રેન્ડ્સ, તમે બધાએ જોયું ને, અને મને વિશ્વાસ છે કે તમે બધાએ જવાબ સાચા જ લખ્યા હશે. અને હા, કોઈને ક્યાંય ભૂલ થઈ હોય તો તમે સાચો જવાબ લખી દેજો. ઓકે, તો હવે એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બાય.